સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. કૃપાલદેવ કહે છે સત્પુરુષની વર્તમાન સ્થિતિની, કૃપાલદેવની વર્તમાન સ્થિતિ તો ગ્રસ્તાવસ્થા છે, પણ અંતરંગે મુનિવરો ઘરમાં બેઠા છતાં વિતરાગ છે. એવી જેની અંતરંગ આત્મદશા છે એટલે સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. ગ્રસ્તાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે, બધા જોગ પૂજવા યોગ્ય છે. સત્પુરુષ ગ્રસ્તાવાસમાં હોય કે મુનિ અવસ્થામાં હોય એને તો બંને સમ છે, માત્ર ઉદ્યાધીન પ્રવૃત્તિ છે. એટલે જો સત્પુરુષની ઓળખાણ સુલભ હોત તો નિર્માણ પણ સુલભ હોત. એ તો વિચરે ઉદય પ્રયોગ, જેવા કર્મના ઉદય આવે તેવી રીતે વિચરે, પણ અંતરંગમાં તો સમરસ ઘટાઘટીસી પર પરિણતિ શું હટાહટીસી પર પરિણતિ તો એ જેમ જેમ પ્રતિ સમયે અસંખ્યાત અનંત ગુણ વિશિષ્ટ દશા વધે છે તેમ તેમ પર પરિણતિથી દૂર જાય છે અને સમરસના વિશેષ ઘૂંટડા ભરે છે. સમરસ ઘટાઘટી અને પર પરિણતિ શું હટાહટી, કેમ કે માત્ર ઉદય છે, અંતરમાં રહેવાની બિલકુલ ઈચ્છા નથી. તીર્થંકર ભગવાન તો ઘરમાં રહે, એમને થોડી ઈચ્છા છે ત્યાં, એ તો જન્મથી ત્રણ નાના ધરતા છે. પણ આ નિકાચિત ભોગા ભગેલી કર્મ એ ભોગવ્યા વગર છૂટકો નથી. એટલે ઉદય ભોગવે સમકીતી કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વૈરાગ્ય. જ્ઞાન આત્મજ્ઞાન ને સાચો અંતર ત્યાગ છે, સાચો અંતરનો વૈરાગ્ય છે એટલે એને ક્યાંય રૂચતું નથી. એટલે માત્ર ઉદય ભોગવે સમકીતી કરે ન નૂતન બંધ, નવીન બંધ કરતા નથી. એ ખાતા છતાંય ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાંય ભોગવતા નથી. એ પ્રતિ સમયે એ છૂટે છે. આવી અંતરંગ આત્મદશા છે. એવા સત્પુરુષની જો ઓળખાણ સુલભ હોય તો એની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે, બધા જોગ પૂજવા યોગ્ય છે. બધા જ જોગ, એટલે સત્પુરુષ મુનિ હો કે ગ્રસ્ત હો કે ગમે તે અવસ્થામાં હો, એ જ્ઞાની એ આ દેહમાં નથી, એ સ્વરૂપમાં રમે છે. ચોથા ગુણસ્થાન કે આત્મજ્ઞાન થાય ત્યારે સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટે છે. વ્રત તો છે નહીં, વ્રતિ નથી, ઘરમાં છે, છતાં પણ સ્વરૂપમાં રમણતા કરવારૂપ એ ચારિત્ર આવી ગયું. એટલે ચોથે ગુણસ્થાન એક એ જીન કોટીમાં આવી સમ્યક દ્રષ્ટિ જીન અનંતાનુબંધી કશાય જેતાઈ ગયા, જે અનંત કાળથી નથી જેતાયા. એટલે હવે જીન જીન સમ્યક દ્રષ્ટિ જીન દેશ વિરતિ જીન સર્વવિરતિ જીન અને સંપૂર્ણ કશાયનો ભાવ તે જીનીશ્વર. રાગદ્વેષ ને અજ્ઞાન જેના જીતાઈ જાય છે અનંતાનુબંધી, એટલે ઘણો ઘણો મોટું કામ કરી લીધું. અનંત સંસાર વધારે એવા ભાવો જેને કદી ઉગે નહીં, અને જે ભાવો થાય એ તો જ્ઞાન ધ્યાનથી ખપાવી દે. એટલે સમ્યક દર્શનનો ઘણું જ મહાત્મ્ય છે. એ આવ્યા પછી તે જીવ ગ્રસ્તાશ્રમમાં હોય કે ગમે તે સ્થિતિ કર્મને આધીન હોય, પણ ગ્રસ્તાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે, બધા જોગ પૂજવા યોગ્ય છે. એ તો હાલતો ચાલતો મોક્ષ છે, જંગમ મોક્ષ છે. આવા સત્પુરુષની પ્રાપ્તિ જ આ કાળમાં દુર્લભ થઈ પડી છે. આજે સેંકડો કેવડીઓ મહાવિદેહમાં વિચરે છે. કેવડી અવધિ જ્ઞાની વનપરિવ જ્ઞાની કેટલાય સમ્યક દ્રષ્ટિ, અને અહીંયા એક પણ નહીં, એક મળવો દુર્લભ. એટલે કેવો ભયંકર કાળ વર્તી રહ્યો છે, અને એમાં વળી આપણને આવી જોગવાઈ સત્પુરુષ એને બધો જ ઉપદેશ હાજર પ્રત્યક્ષ. પણ હવે જીવને
કલ્યાણની રુચિ નથી, ભાવ નથી, તો એ શું કામ આવે બધા સાધન? દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય, એમ આ બધા સાધન કરશે શું? સાધન બધા મળ્યા પણ પોતાની યોગ્યતા ન હોય તો સાધન શું કરે? પણ કરવું હોય તો એને શું ઓછું છે? આજે શું સામગ્રી? આપણા જેવી આવી જ સામગ્રી તો કોઈ વિરલાને જ મળે, બધું જ તૈયાર છે. હવે જીવ પ્રમાદ કરે તો પછી એને કલ્યાણ કરવું જ નથી. આવી જોગવાઈ ન મળે, આખા વિશ્વમાં જઈએ ક્યાં છે નિરંતર સત્સંગનું જ વાતાવરણ? આખો દાડો બારો માસ, એટલે મહાપુણ્યનો ઉદય છે આપણો. એટલે હવે જ્ઞાનીઓ કે છે, કામ કરી લો, હવે પ્રમાદ નહીં કરો. જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવના વચનો કહે છે, માટે તેમાં વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય તો સહેજે આત્મા ઉજ્જવળ થાય. તેમ કરવામાં કંઈ બહુ મહેનત નથી. તેવા વચનોનો વિચાર ન કરે તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં. કપાલદેવ શું કહે છે? જ્ઞાનીઓ આપણને જે કંઈ પણ કહે છે દોષ ઘટાડવા માટે કહે છે, એક વાત તો આ. બીજી, એ પોતાના અનુભવના વચન કહે છે, પોતે અનુભવીને કહે છે. સંસારને ઝેરમય કહ્યો તો એમણે અનુભવ છે, ખાલી કહેતા કહેતી નથી કહેતા. વિષય કસાય અનંત દુઃખરૂપ છે અથવા અનંત સંસાર વધારનાર છે, એ ખૂબ શાંત ચિત્તથી જ્ઞાન વડે બધું વિચારીને કહે છે, ને પોતે અનુભવ્યું છે. જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે, જ્ઞાનીનો ઉપદેશ ખાલી હોય નહીં, એમ તો તમે પણ અમારા જેવા બધા શુદ્ધ બનો અને તમે પણ અમારા કરતો વહેલા વહેલા મોક્ષે જાઓ. ઋષિ કહે રાગદ્વેષ મૂકીને. જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવના વચનો કહે છે, અનુભવના વચનો કહે છે. સુખનું કારણ ખરેખર શું છે, દુઃખના કારણ શું છે, પોતે અનુભવીને કહે છે. જેમ એક પુત્ર પિતાનું કહેલું માને તો એ ઘણા બીજા આ કારણો, દુઃખના કારણોથી બચી જાય, કેમ કે પિતાને આખી જિંદગીનો અનુભવ હોય. બાળક સમજતો ન હોય, માને તો એને લાભ છે, નહીં માને તો ઠોકર ખાઈને ઠેકાણે આવશે. તેમ અનુભવની વચ્ચે આત્માનું કલ્યાણ કેમ થાય એ જ્ઞાનીઓ અનુભવીને કહે છે. જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવના વચનો કહે છે, માટે તેમાં વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય તો સહેજે આત્મા ઉજ્જવળ થાય. આવા આત્મજ્ઞાની અનુભવી પુરુષોના વચનોનું સ્મરણ કરી, એને યાદ કરવા, સ્મૃતિમાં લાવવા કે ભગવાન શું કહે છે, ઓહો શું વાણી છે. કૃપાલદેવની કે પ્રભુશ્રીની કે બ્રહ્મચારજીની કોઈ અજબ ગજબ વાણી છે. મહાત્માઓ તો ઘણા થઈ ગયા, શાસ્ત્રોમાં માર્ગ કયો છે, પણ મર્મ સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે તે આપણને અહીંયા સાર મળે છે શાસ્ત્રોનો, ટૂંકામાં આપણી ભાષામાં. બાળજીવો સમજે એવી રીતે બહુ ગૂંચવાળાવાળું કંઈ નથી, સીધી વાત છે. શ્રદ્ધા જોઈએ, માટે આવા જ્ઞાની પુરુષના અનુભવી વચનોને સ્મરણમાં લાવી પ્રત્યેક કામના પ્રારંભમાં તે પુરુષને સંભાળવો સમીપ જ છે. કૃપાલદેવ ગમે તે કાર્ય કરો, તમે એમને યાદ કરો. એટલે કે આ કાર્ય જે કરીએ એમાં જ્ઞાની પુરુષની આજ્ઞા છે તો કરો, નહીં તો નહીં કરો. અને આપણું મન પણ એવું છે, કોઈ પણ પાપ થતું હોય તો મન ચેતાવે છે કે તું આ પાપમાં ન પેસ, પણ આ જીવ ઉપરવટ થઈને કરે છે. મન ના પાડે, પાપના કારણોમાં ડર કેમ લાગે? કેમ કે જાણે છે કે આ પાપ છે.
માટે તેવા વચનોનું તેવા ટાણે પણ સ્મરણ કરી જો તે સમજવામાં આવે. આખો માર્ગ સમજણનો છે. જો એ વાતને સમજવામાં આવે એનું નામ સમ્યક જ્ઞાન. કારણરૂપ પહેલા નાની શું કહે છે પહેલા વાત સમજો, શ્રવણ કરો, વાંચો કે સાંભળો. સમજવામાં આવે શ્રવણ મનન, મનન પણ કહ્યું કૃપાલ કે શ્રવણ તો ઘણા જણા કરે પણ મનન કોઈ વિરલા જ કરે છે. ભગવાનનું શું કહેવું છે નાની વૃક્ષોનું એના પર ઉપર ઊંડાણથી વિચાર કરવો જોઈએ. આત્મા જે અસ્તિત્વ જે નહીં જે અવગાહન કાજ તે નિત્ય વિચારમાં કરી મતાંતર ત્યાં અવગાહવું એટલે શું? ઊંડા ઉતરવું. આત્માના અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યેક સદુરયોગની ત્યાં આધાર સુપાત નહીં આ બીજી ગાથા અવગાહન કાજ ના એટલે જે કંઈ પણ આમાં આગળની લીટી શું છે અવગાહન કાજ એટલે એને વિશેષ વિચારવામાં લેવા. ઊંડાણથી અવગાહવું એટલે તલસ્પર્શી જ્ઞાન મેળવવું. નાનીએ કહ્યું કે આ કેવી રીતે કહ્યું, શા કારણે કહ્યું, આ ન કરીએ તો શું નુકસાન, કરીએ શું ફાયદો, ક્ષમા કહી હોય કે ક્રોધની વાત કરી હોય તો ક્રોધ આપણે કરીએ તો શું નુકસાન અને એના બદલામાં ક્ષમા રાખીએ તો શું ફાયદો કે શું નુકસાન, એ બધા વિચારે તો વાત એને સમજવામાં આવે. એટલે અવગાહવું જોઈએ એટલે કે ઊંડા ઉતરીને વિચારવું જોઈએ. વિચાર વિના તો આત્મજ્ઞાન થાય નહીં. આપણે આત્મા સંબંધી વિચાર ન કરીએ તો કે આત્માનું જ્ઞાન આપોઆપ થવાનું નથી, અનંત કાળ વહી ગયો. વિચાર બિન જીવે કર્યા છે ને કરે છે, પ્રતિ સમય ક્યાં વિચાર વગેરે છે, પણ એ બધા મિથ્યા વિચાર છે. નાની પુરુષના બોધના આધારે વિચાર કરવો જોઈએ તો એ સમ્યક વિચાર છે. એટલે કૃપાલ દે કે બીજું કહીએ કેટલું કેટલું કહીએ, હવે તો કર વિચાર તો પામ તો તની પ્રાપ્તિ થાય, વાત સમજમાં આવી જાય. આ કંઈ એક ને એક બે જેવી વાત છે પણ વિચારે જ નહીં તો કેમ ઉતરે. નાની માટે તેવા નાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવના વચનો કહે છે, માટે તેવા વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે. મોડે આપણે શા માટે કરીએ છીએ કે વારંવાર એને સ્મૃતિમાં લઈ શકાય, વારંવાર આપણે એના પર વિચાર કરી શકાય એના માટે છે. અને ગમે ત્યાં પુસ્તકનો જોગ હોય ન હોય, ગમે ત્યાં ગયા હોઈએ અને મોડે થયેલું હોય તો તરત જ આપણે ફેરવી શકાય અને એ વિચારમાં ચાલ્યા જઈએ. એ વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે શ્રવણ મનન થાય. સાંભળવા પછીનો ક્રમ શ્રવણ પછીનો ક્રમ મનનનો છે, મનન પછીનો ક્રમ નિધિધ્યાસનનો છે. એકવાર સાંભળ્યું પછી એના ઉપર વિચાર કરે, વિચાર કરે એવો ઊંડો વિચાર કરે કે આખો દિવસમાં ગમે તે વખતે વસ્તુ યાદ આવે કે હા હા શું આજે વાંચેલું સવારમાં, કેવી અદ્ભુત વાત હતી. એમ સ્થિર ચિત્તથી આપણે એ ભલે થોડુંક જ વાંચ્યું હોય પણ એવું વાંચવું ને વિચારવું કે દિવસમાં ગમે તે વખતે યાદ આવે. અને નિધિધ્યાસનમાં વારંવાર એને સ્મૃતિમાં લેવું તો એ ગ્રહણ થાય છે. શ્રવણ તો પવનની લહેર માફક છે આવીને ગયું, મનનથી આત્મામાં છાપ પડે છે અને નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે. એટલે કૃપાલે કે છે નાની પુરુષના વચનોનું સ્મરણ કરી તે સમજવામાં આવે શ્રવણ મનન થાય તો શું ફળ મળે, શું પરિણામ આવે? સહેજે આત્મા ઉજ્જવળ થાય, આત્મામાં રહેલી મલિનતા સહેજે ઓછી થાય. વિચારે તો થાય, ભગવાન જ્ઞાની પુરુષના વચનોના
वचनो नो विचार करे तो सहजे आत्मा उज्जवल था। એટલે મોક્ષ કયો? નિજ શુદ્ધતા, આત્માની સંપૂર્ણ શુદ્ધિ, ઉજ્જવળતા, એનો નામ જ મોક્ષ છે। તો કર્મ શું છે, કેમ દૂર કરી શકાય, એ બધું જ્ઞાનીના ઉપદેશમાં હોય જ છે। એટલે કૃપાલે જ્ઞાની પુરુષનો ઉપદેશ ખાલી ન હોય, સકારણ જ હોય, એમાં કંઈ ને કંઈ રહસ્ય હોય જ। માટે જો એ વચનોને શ્રવણ કરી મનન થાય તો સહેજે આત્મા ઉજ્જવળ થાય, તેમ કરવામાં કંઈ બહુ મહેનત નથી। આપણે સંસારિક કામો કરવામાં કેટલી મહેનત કરવી પડે, પૈસા કમાવા માટે પણ કંઈ એકદમ કંઈ દુકાન ખોલી એટલે પૈસાની કંઈ ટંગસાલ ન લાગી જાય, એને માલ લાવો, પછી એને વેચો, ગ્રાહકને સમજાવો, કેટલી બધી માથાકૂટ કરે ત્યારે પૈસા પ્રાપ્ત થાય। એમ અહીંયા તો કંઈ એવું કરવાનું જ નથી। એટલે કૃપાલદે કહે, તેમ કરવામાં, સત્પુરુષની વાત સમજવામાં કંઈ બહુ મહેનત નથી, અહીંયા કંઈ ખાડા ખોદવાના નથી, કંઈ વજન ઉપાડવાના નથી, માત્ર સમજણ ફેરવાની છે। અનાદિનો મિથ્યાત્વ ચાલ્યું આવે છે, દેહ તેજ હું અને આ દેહ સ્ત્રી પુત્રાદિ મારા, આ અહમ મમત્વને લઈને જે આખો સંસાર છે, એ વાત એને સમજાઈ જાય તો બધું કરતાં છતાં પણ એ અંતરથી અલિપ્ત રહી શકે અથવા આસક્તિ ઓછી રહે। કરવું તો પડે, સંસાર માંડ્યો એટલે, પણ એટલી એની લગાવ, તીવ્રતા, તાદાત્મ્ય વૃત્તિ એટલી નહીં રહે। ઠીક છે, કરીએ છે, બાકી આ બધું કરવા જેવું નથી, માનવ દેહ એના માટે નથી। એમ જો વિચારે તો આત્મા ઉજ્જવળ થાય, તેમ કરવામાં કંઈ બહુ મહેનત નથી। જેટલી મહેનત આપણે સંસારમાં વ્યવહાર ચલાવવામાં કે વેપાર કરવામાં કેટલી મહેનત પડે છે, એટલી મહેનત તો અહીંયા છે નહીં, એ તો કાંઈ કરવું નથી। બસ સાંભળો, વિચારો, ભક્તિ કરો, એમાં શું એને જોર પડે છે? કોઈ બાળક પણ કરી શકે, વૃદ્ધ પણ કરી શકે, છતાં આ જીવને મુશ્કેલ કેમ લાગે છે? તો કે અનાદિનો મોહ, વિષય કસાયની વૃત્તિઓ એ આગળ આવીને એને પજવે છે, મૂંઝવે છે। એટલે ઈચ્છાઓ નવી નવી ઉગે, કર્ણ વળે છે, એટલે શાંતિ પામતો નથી। બાકી ઈચ્છાઓ ઘટે તો એને કંઈ કરવું જ નથી, કાંઈ ન કરવું એનું નામ જ મોક્ષ છે। મન, વચન, કાયાની સર્વ પ્રવૃત્તિનો ત્યાગ, એનું નામ મોક્ષ। અને સંસારમાં બધું જ કેટલું બધું કરવું પડે, આપ દરેકનું મન જાણે છે। ત્રિવિધ તાપથી 14 રાજલોક પ્રજ્વલિત કેમ છે? કે બધાના અંતરાત્મામાં કેટલી બધી કાર્યોની બળતરાઓ, ઉપાધિ, માનસિક ચિંતાઓ, કે એના કારણે શારીરિક રોગો આદિ વ્યાધિને ઉપાધિ, આ સંસારનું સ્વરૂપ છે। અને સત્સંગ, ભક્તિ એ તો નિરુપાધિમય જીવન છે, પણ એક વાત જો સમજાઈ જાય એને કે આમાં મારું કલ્યાણ છે, આમાં મારું ઘણો જ લાભ છે, એમાં મને કરોડોની કમાણી છે, પેલી હું કમાણી કરીને કેટલી કરીશ, લાખ, 2 લાખ, 5 લાખ, 50 લાખ, પણ અહીંયા જ રહેશે બધા, જ્યારે આ કમાણી તો મારી સાથે આવશે, આ સંસ્કારો મને ભવો ભવ તારશે, મોક્ષે લઈ જશે, એટલે આ જ ભાવ મારે દ્રઢ કરવો છે। એમ કરીને સત્સંગમાં જો પડ્યો રહે અથવા સાંભળ સાંભળ કરે તો પુરુષ કે કોઈ દિવસ થઈ જશે, આ વાત એને દ્રઢ બેસી જશે કે ખરેખર આ સુખરૂપ જ છે। એટલે કૃપાલે કે આમાં એમ કરવામાં, સત્પુરુષના વચન સાંભળવામાં કે મનન કરવામાં, એમાં કંઈ બહુ મહેનત નથી, પણ એથી આપણો આત્મા ઉજ્જવળ થાય છે। પણ તેવા વચનોનો વિચાર ન કરે તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં। સત્પુરુષના કહેલા
વચનોનો વિચાર ન કરે તો કોઈ દિવસે પણ દોષ ઘટે નહીં. એટલે પુષ્પમાલા આખી લખીને અંતમાં શું કહ્યું, દોષને ઓળખી દોષને ટાળવા. બસ કેટલું કહીએ, 107 વાક્ય લખ્યા. હવે આ છે કે ભાઈ તમે તમારા દોષને ઓળખો અને એને ટાળો. ઓળખીને કે ભાઈ મારામાં ક્રોધ છે પછી શું કરું, તો કે ટાળો, છે તો એને દૂર કરો. જાણ્યો પછી એમ કે મારો તો શું કરીએ, મને તો ક્રોધ આવી જાય, મને તો આમ થઈ જાય, તો એને તો કોણ ટાળી શકે, પોતે જ ધારે તો ટળે. એમ દોષને ઓળખી દોષને ટાળવા. તેમ કૃપાલ કે દરેક વસ્તુ જ્ઞાનીના વચનોનો ખૂબ વિચાર કરો, વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. ઔષધ વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાન જોઈએ આપણા માટે. આત્મજ્ઞાનીઓ માટે તો આત્મ ધ્યાન કરે, આપણે આત્મા પ્રાપ્ત થયો ન હોય તો કોનું ધ્યાન કરે, તો કે એના વચનોનું. એના વચનોનું ચિંતન કરવું, એમાં સમય ગાળવું. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છંતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેન વા. એમાં એમ કહ્યું, કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છંતિ ધીમતામ. ધી એટલે બુદ્ધિમાન, વિચારવાન. બુદ્ધિમાન પુરુષોનો સમય કેવી રીતે વ્યતીત થાય, તો કે કાવ્ય શાસ્ત્ર વિનોદેન, કાવ્યો સત્પુરુષના અને શાસ્ત્રના વચનો એ વાંચવામાં, એનામાં વિનોદમાં કાળ વ્યતીત થાય. એટલે એ વાંચવામાં, વિચારવામાં, લખવામાં, ગોખવામાં, વાત કરે તો એ સત્પુરુષના વચનની ચર્ચા એની એનું એ એમાં એને આનંદ આવે. કેમ કે એ વિષય કષાયને સમાવે છે. નાનીને એક પણ વાણી આપણા વિષય કષાય વિશેષ ઉભર અને વધારે એવી ન હોય, શાંત કરે. એટલે એ જેને પ્રિય એકવાર જો થઈ પડ્યું પછી એના વગર નહીં ગમે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો, કાલ એટલે સમય, ગચ્છંતી એટલે જાય છે ધીમતામ. પણ સંસારી જીવો જે મૂર્ખાણા મૂર્ખ લોકો છે, બેસની કે સંસારમાં આસક્તિવાળા, એમનો સમય સામો વ્યતીત થાય. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છંતી ધીમતામ વ્યસનેન, વ્યસનોમાં, વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા, સુવામાં. કલહેન વા, કા ઝઘડા ક્લેશ કજિયા કંકાસ, એમાં સમય વ્યતીત થાય. જ્યારે સત્પુરુષની ભક્તિમાં એના વચનોમાં સ્મરણમાં કેટલી શાંતિ, અહીંયા પ્રત્યક્ષ વેદાય. સ્વર્ગ તો કોણે જોયા, પ્રત્યેક સ્વર્ગનો અનુભવ અહીંયા થાય છે. આના વચનોના પ્રશાંત, એની વાણી આપણા આત્માને શાંત કરી દે, એમાં તન્મય રહે તો કેટલું સુખ વેદાય. એમ કૃપાલે કે છે, જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવના વચનો કહે છે, માટે તેવા વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે. આપણે અહીંયા વાંચન કે જે પ્રવૃત્તિ ગોઠવ્યું એ સત્પુરુષના વચનો સમજવા માટે ગોઠવ્યું છે, કે ભાઈ તમે સમજો. સત્પુરુષ ગયા, પ્રત્યક્ષ હોય તો અમૃત છે, પણ ન હોય શું કરવું, તો કે એના જ વચનો છે, સ્યાત વાણી છે, એ જે કહેતા હતા એ જ છે, તો એને પ્રત્યક્ષ તુલ્ય માની, પ્રત્યક્ષ કૃપાલદેવ બોલી રહ્યા છે એમ માની એ વસ્તુને તમે વિચારો શું કહેવું છે. જો એ વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય, તો સહેજે આત્મા ઉજ્જવળ થાય. અહીંયા નિયમિત કેમ રાખ્યું, કેમ કે નહીં તો આજે પ્રમાદી છે. આજે વાંચે ફરી ચાર દિવસ નહીં વાંચે, ચાર દિવસ વાંચે આઠ દિવસ નહીં વાંચે, બીજા કામો ઘણા સંસારમાં. જ્યારે અહીંયા તો એક જ કામ રાખ્યું છે, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. અહીંયા કોઈ બીજો રોગ રાખ્યો જ નથી, કોઈ ધંધાની વાત નહીં કે કોઈ વ્યવહારની વાત નહીં, માત્ર આત્માર્થ.
આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા અને શીલ એટલે સદાચાર. સદાચાર વગર આત્માની પ્રાપ્તિ નહીં થાય. એ તો સદાચાર એ પ્રથમ પાયો છે. મકાનનો જેમ પાયો હોય તો એ મકાન ટકે, તેમ ધર્મ પ્રાપ્તિ કરવી હોય તો પહેલા સદાચાર તો જોઈશે જ. આપણે જે કરીએ છીએ ભક્તિ વગેરે એ વ્યવહાર ધર્મ છે. નિશ્ચય ધર્મ તો આત્માનો સ્વભાવ છે. જ્ઞાન દર્શન ચારિત્રમય જાણવું દેખવું રાગ દ્વેષ વગર સ્વભાવમાં સ્થિર રહેવું એ આત્માનો મૂળ સ્વભાવ છે. તો એ ભગવાન મને મારો સ્વભાવ પ્રાપ્ત થાય, હું જેવો છું તેવો નાતા દ્રષ્ટા સ્વરૂપમાં સ્થિત જે આનંદ સુખ સ્વાભાવિક આત્માઓ છે એનું વેદન થાય, એ મને પ્રાપ્ત થાય, મારો ધર્મ પ્રગટે, આત્મધર્મ, એના માટે આ કરું છું. એમ નાનીના વચનોથી જ આ પ્રગટે, માટે તેવા વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય તો સહેજે, કૃપાલ કે સહેજે એ વચનોની અસર થયા વગર રહે નહીં. સાંસારિક વચનો મોના એની અસર થાય તો આની કેમ નહીં થાય, થાય જ, પણ સાંભળે તો ને, પણ બંને મિશ્રણ ભેગું રાખે તો ન એનો સ્વાદ આવે. અહીંયા આપણે રહીને સંસારિક વિચારો જ કરતા હોઈએ તો આ સત્પુરુષના વચનનો આ સ્વાદ નહીં આવે. અહીંયા તો માત્ર આત્માર્થ, અહીંયા જગત ભૂલીને જે માત્ર આત્માર્થ એ રહે એને જરૂર એ શાંતિનો આનંદ આવે. તો કે છે સહેજે આત્મા ઉજ્જવળ થાય. પ્રભુ તો કે ઉજ્જવળતા આપણને ખબર નથી, પણ પ્રભુ અહીંયા તો રોજે કરોડોની કમાણી છે, રોજે કરોડોની, કરોડો એના આગળ નામ માત્ર છે. આ તો આપણને કરોડો રૂપિયા એટલે જાણે કરોડો, હવે તો કરોડો સામાન્ય થઈ ગયા, પણ પહેલા તો રૂપિયો એક રૂપિયો ચાંદીનો ગાળાના પેંડા જેવો લાગે. તો કરોડ રૂપિયાની કિંમત કરોડોની કમાણી, પણ અહીંયા તો કોઈ અજબ ગજબ છે. કરોડો શું, અજબો અબજો કહીએ કે ગમે તે કહો, આત્માને જે અનંત દુઃખમાંથી છોડાવી અનંત સુખમાં લઈ જાય એવું એક વચન કાને પડે તો એ કેટલો લાભ કયો, તો આરાધના તો શું પુણ્ય આપતી હશે, શું ફળ આપતી હશે. એમ એના વચનો આત્મા ઉજ્જવળ થાય છે. તેમ કરવામાં કઈ બહુ મહેનત નથી. નાની પુરુષના વચન સાંભળવામાં કે સમજવામાં કે મનન કરવામાં આમાં કંઈ જોર નથી પડતું, રુચિ જોઈએ માત્ર. બાકી સાવ સરળ છે. કૃપાલ કે મોક્ષ માર્ગ સુલભ છે, પણ પ્રાપ્તિનો જોગ મળવો દુર્લભ છે. સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, કેમ કે એને મોહ છે, મોહ આડો આવે છે સંસારનો. બાકી પોતે સતરૂપ જ છે, કેવળ જ્ઞાન કંઈ બહારથી આવે છે, બધું અંદર જ છે, પણ મોહને લઈને એને ત્યાં ભારે લાગે કે નહીં આ તો કેમ થાય. આ મોહની કર્મ આપણને મૂંઝવે છે. પણ નાની પુરુષના વચનથી સત્સંગથી આત્મા ઉજ્જવળ થાય, તેમ કરવામાં કંઈ બહુ મહેનત નથી, તેવા વચનોનો વિચાર ન કરે તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં. નાની પુરુષના વચનનો જો વિચાર ન કરે તો કૃપાલ કે કોઈ દિવસ દોષ નહીં ઘટે. એટલે નાનીના વચન આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ હવે વિચારની જો થોડી આદત આપણે પાડી દઈએ રોજે કે ભાઈ આજે ભલે એક પેરેગ્રાફ જ છે, પણ એમાં શું કયું વિચારવું છે, એકાંતમાં બેસીને એનું એ ત્રણ વાર વાંચી અને પછી આંખ બંધ કરીને અથવા ચોપડી બંધ કરીને એના પર મનન કરે, ચિંતન કરે, શું આવ્યું, આ વાત આવી, આ દોષો ઘટાડવાનું કયું, આ ગુણો પ્રગટાવવા કઈ મારામાં છે નથી, તો કેમ આવે. એ બધા આવી રીતે ચિંતન જો થાય તો એ
છાપ પડે છે આત્મા, એ ગ્રહણ થાય છે. ખાલી સાંભળ્યુંને વિચારીને તો ભૂલી જઈએ, એ મનનની ખૂબ જરૂર છે. આ પ્રમાણે વાંચ્યું વિશેષ આપણે આવતીકાલ. વચનામૃત પાન 710 પેજ નંબર, ઉપદેશ થયા ક્રમાંક 9, વડવા, ભાદ્રપદ સુદ 13 શનિ 1952. કૃપાલદેવે ઉપદેશમાં જણાવ્યું, સદાચાર સેવવા જોઈએ, સદાચાર સેવવા જોઈએ. નાની પુરુષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. નાનીઓએ જે સદાચારો સેવા કહેલ છે તે યથાર્થ છે, સેવા યોગ્ય છે. વગર સાક્ષીએ જીવે વ્રત નિયમ કરવા નહીં. કૃપાલદેવ કહે છે સદાચાર સેવવા જોઈએ. સદાચાર, સદ આચાર, આચાર એટલે વર્તન, સદ એટલે સમ્યક. જે ભગવાનને માન્ય હોય, ભગવાને જે નિર્ણિત કર્યો હોય મુનિઓ માટે, શ્રાવકો માટે, કે જે જે ભૂમિકામાં જે હોય જેને માટે, તે સદાચાર તે જીવે સેવવા જોઈએ. સાત વ્યસનનો ત્યાગ એ સદાચાર છે, કે દયા, કે અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ ત્યાગ એ સદાચાર છે. શ્રાવકોને અણુવ્રત રૂપે છે, મુનિને મહાવ્રત રૂપે છે. એ પ્રમાણે ઉત્તમ આચાર જે જે ભગવાને કહ્યા હોય તે બધે, તે બધા સેવવા જોઈએ. તેથી મન પવિત્ર થાય છે અને આત્મજ્ઞાનને યોગ્ય ભૂમિકા તૈયાર થાય છે. ત્યાં સુધી મનની પવિત્રતા હોતી નથી. માટે આપણને આજ્ઞા લેતા પહેલાં સાત વ્યસનને સાત અવક્ષનો ત્યાગ કરાવે છે. સદાચાર સેવવા જોઈએ. નાની પુરુષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. નાની પુરુષોએ મુનિ ધર્મ કે શ્રાવક ધર્મ, બે પ્રકારે ધર્મ ભગવાને ઉપદેશ્યો. મુનિ ધર્મ હોય તો આ દયા એટલે અહિંસા, સત્ય, અદત્તાદાન એટલે અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ ત્યાગ વગેરે સદાચાર નાનીઓ કહેલા છે, જે મુનિઓએ સર્વથા અને શ્રાવકોએ અંશે તેનું પાલન કરવાનું છે. આપણે જે સાત વ્યસનનો ત્યાગ કરીએ છીએ એમાં આ પાંચેય અણુવ્રતો આવી જાય છે. કેવી રીતે? તો કે અહિંસા, અહિંસામાં આપણને માંસ અને દારૂનો ત્યાગ કરાવ્યો. એમાં જીવ હિંસા છે એટલે એ અહિંસા વ્રતમાં આવી ગયો. પછી અદત્તાદાન, સત્ય અદત્તાદાન છે, અદત્તાદાન એટલે અચોર્ય, ચોરીનો આપણને ત્યાગ કરાવ્યો. તેમાં જે ચોરીનો ત્યાગ જેને હોય તો તે સત્ય બોલશે, કેમ કે એને ચોરી કરી નથી મેં, તો એ સત્ય પણ એમાં આવી ગયું. અને બ્રહ્મચર્યમાં વેશ્યા અને પરસ્ત્રીનો ત્યાગ છે એટલે એ પણ બ્રહ્મચર્ય વ્રતમાં આવી ગયું. પરિગ્રહ પરિમાણમાં જુગાર, રમોની, મહેનત વગર, વગર મહેનતે મને બધું મળી જાય એટલે જુગારનો ત્યાગ કરાવ. આ પ્રમાણે ગર્ભિતપણે આ પાંચેય અણુવ્રત આ સાત વ્યસનના ત્યાગમાં આવી જાય છે એમ બ્રહ્મચારીજીએ જણાવ્યું છે. એટલે શ્રાવકને એટલું તો ઓછામાં ઓછું હોવું જોઈએ તો જ એ ધર્મારાધન કરવાને લાયક છે. સદાચાર સેવવા જોઈએ. જ્ઞાની પુરુષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચારો સેવા કહેલ છે તે યથાર્થ છે.
बिल्कुल बराबर छे। नानी वृक्षों जाने छे कि आ सिवाय मन की शुद्धि थाय नहीं, माटे ए तो सौथी पहला जुए। आचारो प्रथमो धर्म, सदाचार नु पालन ए तो धर्म में पहलू पगथियुं छे। आचारो प्रथमो धर्म, प्रथम कर्तव्य सदाचार छे। नानीओए जे सदाचारो सेववा कहेल छे ते यथार्थ छे, सेववा योग्य छे। पण वगर साक्षीए जीवे व्रत नियम करवा नहीं, कोईनी साक्षी वगर कोई व्रत के नियम लेवानी। कारण के पोते व्रत लीधा होय पछी एमां कई पोताने मरजी प्रमाणे फेरफार करवो होय कोई जाणतुं नथी, એટલે વૃત્તિઓ છે એ જ એને છેતરી જાય, વૃત્તિઓ વેરી છે। પછી મનના અંદર સમાધાન થઈ જાય કે નહીં મેં તો આમ નહીં આમ લીધેલું, અથવા કંઈને કંઈ એના અર્થ કરે તો એને કોણ ચેતાવે। એટલે મહાપુરુષો કે વ્રત નિયમ કોઈની સાક્ષીએ લેવા, વગર સાક્ષીએ જીવે વ્રત નિયમ કર્મા નહીં। વિષય કષાયાદી દોષ ગયા વિના सामान्य आशयवाला दया वगैरह आवे नहीं, तो पछी ऊंडा आशयवाला दया वगैरह क्यांथी आवे। विषय कसाय सहित मोक्षे जवाय नहीं, अंतःकरणनी शुद्धि विना आत्मज्ञान थाय नहीं। भक्ति ए सर्वदोष ने क्षय करवा वाली छे, माटे ते सर्वोत्तम छे, सर्वोत्कृष्ट छे। કૃપાલજી કહે છે વિષય કષાય આદિ, વિષય કષાય આદિ, વિષય કષાય આદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં। આપણને આત્માર્થીના લક્ષણમાં પહેલાં કહ્યું કષાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ। એટલે આત્માર્થીના લક્ષણમાં જ પ્રાણી દયા આવે છે, જેમ મને તેમ શકાય જીવની રક્ષા કરું, પાંચ સ્થાવર અને એક ત્રસ અગ્નિ વાયુ વનસ્પતિ જળકાય વગેરે પૃથ્વીકા એ પાંચ સ્થાવર અને બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પંચ ઇન્દ્રિય આ બધા ત્રસ કાયમાં આવે હાલતા ચાલતા જીવો, એટલે એ બધાની યથાશક્તિ એની હિંસા કેમ ઓછી થાય એમ પ્રવર્તું। એમ વિષય કસાય આદિ દોષ ગયા વિના તો આવા સામાન્ય આશયવાળા દયા વગેરે પણ આવે નહીં, પ્રાણી દયા પણ ના આવે। જો વિષય કસાયની વૃત્તિઓ આપણી હોય તો એ હિંસા કરતો પણ એને વિચાર ના આવે। જેમ કે કોઈ ખાવામાં વિષય લોલુપતા હોય તો એ અભક્ષ કંઈ નહીં જુએ, ભક્ષ્યા ભક્ષ જે હોય તે ચાલે, મારે ક્યાં બાધા છે, બધું જ ખાય, રાત્રે પણ જમે, અડધી રાત્રે ખાય, જે આવે ખાય, એને વિષય કસાયની વૃત્તિઓનો સંયમ નથી। આ તો એક ઇન્દ્રિય, એવી રીતે પાંચે ઇન્દ્રિયોના વિષયો, એના માટે ગમે તે પાપ કરતા અટકે નહીં, એને પોતાની વૃત્તિને પોષવી છે। જે પાપ થતું એ થાય એ જીવોની પ્રાણી દયાની એને કંઈ પડી જ નથી। એટલે મહાપુરુષો કહે વિષય કસાય આદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં, સામાન્ય પ્રાણી ભૂતની દયાનો પણ લક્ષ રહે નહીં, તો પછી ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે? ઊંડા આશયવાળા કયા? ના, પ્રાણી દયા, પછી સ્વદયા, ભવે ખેદ, અંતરદયા, એની તો વાત ઘણી દૂર રહી। હજુ તો પ્રાણીઓ મરી જાય છે મારા અલ્પ સ્વાદ માટે, કે કેટલા જીવોનું ઘાણ નીકળી જાય, એનો પણ એને લક્ષ નથી। તો આત્માની દયા, પોતાની દયા તો ક્યાંથી ખાય? કે ભાઈ હું જન્મ મરણથી અનાદિકાલથી હું પીડાઉં છું, ચાર ગતિમાં ભટકું છું, એ દયા તો એને ક્યાંથી આવે? વિષય કસાય યાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં, તો પછી ઊંડા આશયવાળા દયા વગેરે, પોતાના આત્માની દયા વગેરે, અંતરદયા,
वगैरह क्यांथी आवे? पोता प्रत्ये तो अत्यंत राग छे शरीर प्रत्ये, एने लईने बीजा जीवोनी हिंसा थाय तो एने लागतुं नथी। तो पछी हूँ देहती मिन आत्मा छूँ, हूँ आ राग द्वेषना भावो करीने कर्म मानू छूँ, એ પોતાની દયા ક્યાંથી આવે? વિષય કસાય સહિત મોક્ષે જવાય નહીં। કૃપાલ કે વિષય કસાય સહિત મોક્ષે જવાય નહીં। વિષયો એ પાંચ ઇન્દ્રિયના વિષયો છે, ભૌતિક પદાર્થોની ઈચ્છા, અને કસાય તે લોભાદિ કસાયો છે। એટલે આસક્તિ એવી પદાર્થોમાં હોય તો એ કંઈ જનવણથી છૂટી શકે નહીં, અને પૌદ્ગલિક પદાર્થની ઈચ્છા છે તો એ વારંવાર ભાવના કરવાથી એને નવા પૌદ્ગલિક પદાર્થો જ મળશે, દેહાદિ જ મળશે, અને લોભાદિ કસાય કરવાથી એ પાપનો બંધ થાય છે। પર વસ્તુઓ પ્રત્યે અત્યંત રાગ છે મેળવવાનો, પર પદાર્થમાં મમતા છે, એટલે એવી અહમભાવને મમત્વભાવ અથવા આસક્તિ અને મમત્વ ભાવ લઈને કોઈ મોક્ષે ગયા નથી। જ્યાં સુધી આત્મા પર પદાર્થનો રાગ છોડે નહીં, એના પ્રત્યે રહેલી મમતા કે આસક્તિ તોડે નહીં, ત્યાં સુધી એ કર્મ રહિત થાય નહીં, અથવા આત્મનાની યોગ્યતા જ ના આવે વિષય કસાય ગયા વિના। ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, તો એવા જીવને કેવળ જ્ઞાનનું બીજ જ રોપાય નહીં। સમકિત તો પછી કેવળ જ્ઞાનરૂપ વૃક્ષ ક્યાંથી થાય? અને વૃક્ષ ન થાય તો એના ઉપર મોક્ષનું ફળ ક્યાંથી આવે? અર્થાત એ વિષય કસાયવાળી વૃત્તિઓવાળો જીવ આ સંસારમાં જ રઝળે, એ કોઈ દિવસ મોક્ષને ન પામે। એટલે કહ્યું વિષય કસાય જે દિન વીત્યા તે તો સર્વે ભુંડા, વિષય કસાય જે દિન વીત્યા તે તો સર્વે ભુંડા, સતશાસ્ત્રોના અભ્યાસે જે બીતે તે દિન રૂડા, અહો હો પરમ શ્રુત ઉપકાર ભમીને શ્રુત પરમ આધાર। શ્રુત પરમ આધાર, વિષય કસાય જે દિન આજ સુધી વીત્યા છે બધા ભૂંડા। કૃપાલ દે નથી ધર્યો દે વિષય વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા, એ તો અનાદિકાલમાં એ જ કર્યું છે। આ ભવ તો વિષય કસાયથી રહિત થવું છે, કેમ કે એના વગર મોક્ષે જવાય નહીં। વિષય કસાય સહિત મોક્ષે જવાય નહીં, અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં। વિષય કસાયની આપણી વૃત્તિ હોય ત્યાં સુધી આપણા અંતઃકરણની નિર્મળતા ન થાય। કૃપાલ કે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, દુઃખી છે, વિષયો મેળવવાની તડફડાટ છે, એને આત્માનું સુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? વેદન તો દૂર છે, એને શ્રદ્ધાવન ના આવે, એ આત્માનું વળી સુખ શું? હા ક્યાંથી આવે? હા શુક્લ અંતકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? નિર્મળ હૃદય નહીં હોય તો આ વચનો અંદર ઉતરે જ નહીં, હૃદય આ વચનો ઉતરે નહીં, વૈરાગ ઉપસમાવે નહીં, વૈરાગ ઉપસમાવે તો જ્ઞાન થાય નહીં, આત્મજ્ઞાન થાય નહીં તો એ કેવળ જ્ઞાન સુધી જાય નહીં, ને કેવળ જ્ઞાન થાય નહીં તો મોક્ષ કદી પણ આવે નહીં। વિષય કસાય સહિત મોક્ષે જવાય નહીં, અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં। ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે। ભક્તિ પરમ પ્રેમ રૂપા, ભગવાનની ભક્તિ એ પરમ પ્રેમનું બીજું રૂપ છે, પણ શુભ રાગ, પ્રશસ્ત રાગ, ભગવાન પ્રત્યેનો, ભગવાનના ગુણો પ્રત્યેનો, આત્માના ગુણો પ્રત્યેનો, શુદ્ધ આત્મા પ્રત્યેનો એ રાગ હોય તો એને શુદ્ધ બનાવે। બાકી પ્રેમરૂપી મૂડી તો છે જ, આત્મા પણ એ પરમાં મૂકેલી છે અશુભ રાગમાં, એટલે એને સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવતો નથી। એટલે ભક્તિ
એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે. જો ખરેખર ભગવાનના ગુણો પ્રત્યે પ્રેમ આવી ગયો તો એ ધીમે ધીમે સંસારનો મોહ સર્વથા નાશ પામી જશે. જેમ જેમ કર્મ ઓછા થશે તેમ તેમ એને આત્માનો સ્વાદ, શાંતિનો અનુભવ, તેથી પર પ્રત્યેથી મુક્તિ અને સ્વનું ગ્રહણ થતું જશે. એટલે કૃપાલુએ લખ્યું, પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરા, તે ઉપજવા પૂર્વિક ભાગ, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. ભક્તિ ભક્તિ પ્રભુ ભક્તિ, પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન. કેમ કે ગમે એટલું જ્ઞાન હોય પણ ભગવાન પ્રત્યે ભક્તિ ન હોય તો શૂન્ય, મીંડું. કૃપા એટલે કે તમને જ્ઞાનની જેટલી પીપાસા છે તેટલી ભક્તિની નથી, તો ભક્તિ પરમ પ્રેમ રૂપ વિના જ્ઞાન તો શૂન્ય છે, મીંડું છે. પહેલાં ભગવાન પ્રત્યે પ્રેમ લાવો, ગુણો પ્રત્યે આકર્ષણ હોય તો આ જ્ઞાન કામનું છે, નહીં તો માત્ર અભિમાન કરશો, વધારે ડૂબી મારશો એનાથી. એ શાસ્ત્રો તમારા માટે જ્ઞાન શસ્ત્રરૂપ થઈ જશે. ભક્તિ એ સર્વદોષને ક્ષય કરવાવાળી છે. ભક્તિ પરમ પ્રભુ ભક્તિ ત્યાં તો ઉત્તમ જ્ઞાન, અને પ્રભુ મેળવવા માટે તો ગુરુ ભગવાન છે. ગુરુ વગર ભગવાનનું સ્વરૂપ નહીં સમજાય. ગુરુ બિન મિલે ને ભેદ, ગુરુ બિન સંશય ના મીટે આત્માની જે ભ્રાંતિ એ જાય નહીં. જય 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 ગુરુદેવ. માટે પ્રભુ મેળવવા, ગુરુ ભગવાન અને સાચા આત્મજ્ઞાની ગુરુને ઓળખવા માટે ઘટમાં બૈરાગી જોઈએ, મુમુક્ષુતા જોઈએ. એટલે જ્ઞાનની તો જ્ઞાની ઓળખાણ નહીં થાય, સાચા સદગુરુની ઓળખાણ નહીં થાય તો એના પ્રત્યે ભક્તિ આવે નહીં, એની આજ્ઞા ઉઠાવાય નહીં, તો આપણા અંદર ગુણો પ્રગટે નહીં. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ, અને તે ઉપજવા પાછો પૂર્વિક ભાગ્ય. આવું પૂર્વનું કંઈ ભાગ્ય હોય એવો વૈરાગ્ય આવ્યો હોય તો ગુરુને ઓળખી શકાય, કાં પછી સત્સંગ હોય તો એનાથી પણ સાચા ગુરુના શું લક્ષણ છે તેના ખ્યાલમાં આવીને ઓળખાણ થઈ શકે, તેમ નહીં તો કંઈ દુઃખરંગ દુઃખ હોય કે આ સંસારમાં બધું આવું દુઃખ જ છે, ક્યાંય શાંતિ હશે, તે વખતે એને સત્પુરુષના વચનોથી શાંતિ થાય અને કે વિશ્વાસ આવી જાય. બાકી સર્વથી શ્રેષ્ઠ સાધન સર્વદોષને ક્ષય કરવાવાળી તો પ્રભુ પ્રત્યેની ભક્તિ જ છે, શરણભાવ છે. ભક્તિ એ સર્વદોષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે, સર્વથી શ્રેષ્ઠ છે. જીવે વિકલ્પના વેપાર કરવા નહીં, વિચારમાં અવિચારણા અને અકાર્ય કરતાં ક્ષોભ પામે. અકાર્ય કરતાં જે ક્ષોભ ન પામે તે અવિચારવાન. અકાર્ય કરતાં પ્રથમ જેટલો ત્રાસ રહે છે તેટલો બીજી ફેરે કરતાં રહેતો નથી, માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું, દ્રઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં. જીભે વિકલ્પના વેપાર કરવાની, સંકલ્પ વિકલ્પ આખો દાડો કર્યા કરે, અનવસરાર ધ્યાન. હજુ કોઈ એકનો એવો સમય દુઃખનો આવ્યો ન હોય પણ વિચારો કર્યા કરે કે પછી આ પ્રમાણે મારે થઈ ગયું તો, નુકસાન આવી ગયું તો, એમ નહીં થયું તો, એવા અનેક એ અવસર જ હજુ આવ્યો નથી, એના પહેલાં સંકલ્પ વિકલ્પ કર્યા કરશે ને ખોટા કર્મ બાંધ્યા કરે. એટલે મહાપુરુષો કે જે થાય તે જોયા કરો, વિચાર ઉપાય કરી લેવો પણ સંકલ્પ વિકલ્પ ન કરવા, એને અનવસર આર ધ્યાન કહે છે. જીવે વિકલ્પના વેપાર કરવાની, વિચારવાન અવિચારણા અને અકાર્ય કરતાં ક્ષોભ પામે.
વિચારવાન ખરેખર જીવ હોય, કોઈ વગર વિચારે કામ કરી લીધું હોય કે કોઈ અકાર્ય કરતા એને ક્ષોભ થાય વિચારવાને કે નહીં આ કામ કરવા જેવું નથી, પણ અકાર્ય કરતા જે ક્ષોભ ન પામે તે અવિચારવાન, ખોટું કામ કરતા પણ જેને અંતરમાં ક્ષોભ થતો નથી તે અવિચારવાન જીવ છે. કંઈ વિચારતો જ નથી, એના પારિણામિક વિચારવાળો થા કે એનું પરિણામ શું આવશે પહેલાં વિચાર. અકાર્ય કરતા પ્રથમ જેટલો ત્રાસ રહે છે તેટલો બીજી ફેરે કરતાં રહેતો નથી. પાપ કરતા જીવને પહેલાં જે અંતરમાં ત્રાસ હોય, પાપ કરતાં પહેલાં એને બહુ ખરાબ લાગે, પણ ધીમે ધીમે પછી ટેવાઈ જાય. એટલે કૃપાલદે કે અકાર્ય કરતાં પહેલાં પહેલી વાર જેટલો અંતરમાં એને ત્રાસ રહે તેટલો બીજી ફેરે રહેતો નથી. માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું, દ્રઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં. માટે પહેલાંથી જ કોઈ ખરાબ કામ ખોટું કામ જેમાં જ્ઞાની પુરુષની આજ્ઞા ન હોય એ કરવું જ નહીં, પહેલેથી જ અટકવું. એકવાર થોડું પાપ કરે એમાં કંઈક થોડું પુણ્યના ઉદય કંઈ ફાયદો થઈ જાય તો બીજી વાર પછી વધારે પાપ કરે, કેમ કે બીજા કશાય ભાવ પડ્યા છે એ પછી હિંસા તરફ કાંઈ જુએ નહીં, કોઈ બીજું એ જુએ નહીં, પછી માયા કરતો થાય ને બધું કરે. એમ પ્રથમથી જ મન જ્યારે કહે કે આ ખોટું કામ છે તો ત્યાં જ અટકી જવું, આગળ વધવું નહીં. માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું, દ્રઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં, કે આ કામ કરવા જેવું નથી, એમાં જ્ઞાની પુરુષની આજ્ઞા નથી, તો એ પહેલેથી જ અટકવું. સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. સત્પુરુષો જે કંઈ પણ આપણને ઉપદેશ આપે છે તે ઉપકાર માટે, જીવોનું કલ્યાણ થાય એ જ ઉદ્દેશ્ય છે, એમને કોઈ બીજો આશય નથી. કે અજ્ઞાની જીવો સાચું શું છે, સમ્યક શું છે જાણે અને પોતાના જીવનને પવિત્ર બનાવે. સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. તો કૃપાલ કહે છે અવશ્ય એના દોષો ઘટે જ. વિચારે તો પહેલાં તો બંધ ઇલેક્ટ્રિક બંધ કરવી. સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે, અવશ્ય ઘટે. ભાલે કે જો સત્પુરુષ જે પોતાના અનુભવની વાણી કહે અને એ જીવ જો ખરેખર એના ઉપર સાંભળીને કે વાંચીને વિચાર કરે તો કહે છે એને અવશ્ય એના દોષો ઘટે જ, ઘટે જ એમ કહે છે. કેમ કે એમની વાણી આત્માને સ્પર્શીને નીકળેલી હોય, એટલે એ જો આત્માના કલ્યાણ માટે સાંભળે ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. પછી દ્રષ્ટાંત આપે, પારસ મણીનો સંગ થયો ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસ મણી નહીં અને કાં તો ખરું લોઢું નહીં. પારસમણી જે લોખંડને સોનું બનાવે, હવે એનો જો સ્પર્શ થાય તો એ સોનું થાય જ, પણ લોઢું અડ્યું તોય સોનું ન થયું તો પછી કાં તો એ પારસમણી નથી, કાં પછી એ લોઢું એ ખરું લોઢું નથી, કાટવાળું છે, વચ્ચે પડ છે, તો ક્યાંથી એને એ સોનું થાય. અર્થાત જ્ઞાનીનો સંગ કરે અને પોતે જો સુવર્ણમાં ન થાય ગુણવાળો તો પોતામાં યોગ્યતા નથી, એમાં જ્ઞાનીનો દોષ નથી. પોતે કાટવાળો એટલે અનેક પ્રકારની અયોગ્યતા છે પોતામાં, તો એ ક્યાંથી જ્ઞાન પ્રાપ્તિ થાય. પારસ મણીનો સંગ થયો
ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસ મણી નહીં અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. નાની પુરુષ ઉપદેશ આપે અને એથી આત્મા જો ગુણવાન ન થાય તો પછી કાં તો ઉપદેષ્ટા એ અનુભવી પુરુષ નથી, એટલે કે એની વાણી યથાર્થ નથી, અને કાં પછી જ્ઞાની પુરુષ સાચા છે તો સામો માણસ યોગી જીવ નહીં. એનામાં એવી યોગ્યતા નથી, પાત્રતા નથી કે જે એના બોધને પોતાના જીવનમાં ઉતારી શકે. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં, રહે નહીં. યોગ્ય માણસ હોય, કૃપાલુક યોગ્ય જીવ હોય અને ખરા સત્પુરુષ હોય આત્મજ્ઞાની, તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. કૃપાલુકના સમાગમમાં તો આમ સેંકડો પુરુષો આવ્યા છે, છતાં જ્ઞાન પ્રાપ્તિ તો 4-5ની જ થઈ. કેમ એમ? તો કે સત્પુરુષ સાચા હતા પણ જીવોમાં યોગ્યતા એવી નહોતી, એટલે પામી નહીં શક્યા. પણ એ આત્મજ્ઞાન થયું, પણ કેટલાય શ્રદ્ધાવાન થયા, સત્માર્ગે વળ્યા, એ તો છે જ. આત્મજ્ઞાનની તો શ્રદ્ધારૂપ સમકીત પણ કેટલાય પામ્યા હશે, તેનું કામ થયું જ હોય. પણ જે પ્રમાણે જીવોમાં યોગ્યતા હોય તેટલો તેને લાભ થાય છે. એટલે પ્રભુશ્રી વારંવાર કહે, યોગ્યતા લાવો પ્રભુ, યોગ્યતા લાવો. તમે યોગ્ય બનો તો અમે તો હમણાં આપી દઈએ, અમે તો આપવા જ બેઠા છીએ, પણ તમે લેશો સામાં? પાત્ર વિના લેશો સામાં? પાત્ર બનો. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર યોગ્ય વ્યક્તિમાં જ આત્મજ્ઞાન આવે. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. પારસ મણીનો સંગ થયો ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસ મણી નહીં ને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. લૌકિક આલંબન ન જ કરવા. લૌકિક આલંબન ન જ કરવા. જીવ પોતે જાગે તો બધા વિપરીત કારણો મટી જાય. જેમ કોઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરા બિલાડા વગેરે પેસી જવાથી નુકસાન કરે, અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારા એવા જે કૂતરા આદિ પ્રાણીઓ તેનો દોષ કાઢે, પણ પોતાનો દોષ કાઢતો નથી કે હું ઊંઘી ગયો તો આમ થયું. લૌકિક આલંબન ન જ કરવા, એટલે લોકો કહે તેમ કરવાનો જે ભાવ છે તે લૌકિક આલંબન છે. લોકો કરે અથવા લોકો કહે તેમ કરવાનો જે ભાવ તે લૌકિક આલંબન છે. શું કરું તો લોકોને સારું લાગે એવો ભાવ કે ન રાખો. લૌકિક આલંબન ન જ કરવા. જીવ પોતે જાગે તો બધા વિપરીત કારણો મટી જાય. પોતે જાગે તો, પોતે ન જાગે તો વિપરીત કારણ આપોઆપ ન મટે. હવે એને દ્રષ્ટાંત કહ્યું કે પુરુષ ઘરમાં નિદ્રાવશ પોતે સૂતો છે તો કૂતરા આવ્યા બિલાડા આવ્યા નુકસાન કર્યું, જાગ્યા પછી એમ કે આ બધા કૂતરા ને બિલાડાએ બધું નુકસાન કરી નાખ્યું આ લોકોએ, પણ પોતાનો દોષ નથી કાઢતો કે હું ઊંઘી ગયો તો આવે જ ને.
અથવા એ ન આવે એ પ્રમાણે મારે એને દરવાજા બારણા બંધ કરવા જોઈએ, એવું કંઈ કરું નહીં, અને બધા દરવાજા ખુલ્લા રાખું, અને પછી કે આ ચોરો પેસી ગયા, હવે તે દરવાજા બંધ કેમ ન કર્યા? પછી ચોરનો દોષ કાઢે કે બિલાડાના કૂતરાના, તે કે છે યોગ્ય નથી. પણ આ જીવ પોતાનો દોષ કાઢતો નથી કે હું ઊંઘી ગયો તો આમ થયું, તેમ જીવ પોતાના દોષ જોતો નથી. પોતે જાગ્રત રહેતો હોય તો બધા વિપરીત કારણો મટી જાય, માટે પોતે જાગ્રત રહેવું. પોતે ઉપયોગ જાગ્રત રાખતો હોય કે મારું મન હમણાં શું વિચાર કરી રહ્યું છે, વિષય કસાયમાં વર્તી છે કે સત્પુરુષના વચનને વિચારું છું, એમ પોતાના ભાવ ઉપર ચોકી રાખે તો એને ખબર પડે. પોતે જાગ્રત રહેતો હોય તો બધા વિપરીત કારણો મટી જાય, માટે પોતે જાગ્રત રહેવું. જીવ એમ કહે છે કે મારા તૃષ્ણા અહંકાર લોભ આદિ દોષો જતા નથી, અર્થાત જીવ પોતાનો દોષ કાઢતો નથી અને દોષોનો વાંક કાઢે છે. આપણી અનાદિની એવી ટેવ છે, આપણું કંઈ પણ બગડ્યું હોય તો આપણે સામા વ્યક્તિને દોષ આપીશું કે એણે આમ કર્યું એટલે આવું થયું, પણ આ મારા કર્મના ઉદય આવું થયું છે એવો ભાવ નથી આવતો. તેમ જીવ એમ કહે છે કે મને તૃષ્ણા, આ તૃષ્ણા મને બહુ હેરાન કરે, તૃષ્ણા ઈચ્છાઓ મને બહુ હેરાન કરે, મને અહંકાર બહુ નડે છે અથવા લોભ છે ને એ મને બહુ દુઃખ આપે. મારા તૃષ્ણા અહંકાર લોભ આદિ દોષો મારા જતાનથી આ દોષો, અર્થાત જીવ પોતાનો દોષ નથી કાઢતો કે આ લોભ કે તૃષ્ણા કે અહંકાર કોણ કરે છે, પોતે જ કરે. તે પોતાને કાઢવું હોય તો કોણ રોકી શકે, પણ એ જડનો દોષ કાઢે. બીજા શું સમજે, કારમણ વર્ગણાઓને શું ખબર છે, તમે આવા ભાવો કરીને એને બાંધો છો એમાં એ કર્મ શું કરે. અને જીવ દોષોનો વાંક કાઢે છે જેમ સૂર્યનો તાપ, ફરી બીજું દ્રષ્ટાંત આપીને એ વાત દ્રઢ કરે, જેમ સૂર્યનો તાપ બહુ પડે છે તેથી બહાર નીકળાતું નથી, માટે સૂર્યનો દોષ કાઢે છે. જો કે કેટલો કેટલો તડકો, કેટલી ગરમી, સૂર્ય કેટલો તપે છે, સૂર્યનો દોષ કાઢે એટલે બહાર જ નીકળાતું નથી, પણ કે તું નીકળને છત્રી લઈ લે, પગમાં પગરખા પહેરી લે તો એ સૂર્ય ક્યાં નડે, પણ એ કરવું નથી, સૂર્યનો દોષ કાઢવો છે. કૃપાલદેવ કહે જેમ સૂર્યનો તાપ બહુ પડે છે ને તેથી બહાર નીકળાતું નથી, માટે સૂર્યનો દોષ કાઢે છે, પણ છત્રી અને પગરખાં સૂર્યના તાપથી રક્ષણ અર્થે બતાવ્યા છે તેનો ઉપયોગ કરતો નથી. તેમ નાની પુરુષોએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષો ઘટાડેલા, નાશ કરેલા, તે વિચારો અને તે ઉપાયો નાનીઓ ઉપકાર અર્થે કહે છે, તે શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવો. નાની પુરુષોએ પોતે લૌકિક ભાવ મૂકી દઈ એટલે લોકોને સારા દેખાડવાનો ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષો ઘટાડેલા, પોતાના દોષોનો વિચાર કરી અને જે વિચારો કરી, જે ભાવોથી નાનીઓએ પોતાના દોષ ઘટાડેલા, નાશ કરેલા, તે વિચારો અને તે ઉપાયો જે જ્ઞાનીઓ અજમાવ્યા, તે જ્ઞાનીઓ ઉપકાર અર્થે કહે છે કે ભાઈ અમે આ પ્રમાણે અમારા વિષય કસાયના દોષો ઘટાડ્યા છે, તેમ તમે પણ ઘટાડો, એ ઉપાય બતાવે છે. તે શ્રવણ કરી નાની પુરુષોએ જે પ્રમાણે જે ઉપાયથી પોતાના દોષો ઘટાડેલા,
તે પોતે જ અનંતી દયાથી ઉપકાર અર્થે તે ઉપાય આપણને બતાવે છે, તે શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરો. તમે પણ એ વાત જાણો કે જ્ઞાનીએ કેવી રીતે પોતાના દોષો ઘટાડ્યા, અથવા દોષો ઘટાડવાનો ઉપાય શું બતાવ્યો તે જાણી તે આત્મામાં પરિણામ પામે, તમારા આત્મામાં તે ભાવો દ્રઢ થાય તેવો પુરુષાર્થ કરો. કયા પ્રકારે દોષો ઘટે જીવ લૌકિક ભાવ ક્રિયા કરે છે ને દોષો કેમ ઘટતા નથી એમ કયા કરે છે, કેવી રીતે કે મારા દોષો ઘટે. જીવ તો લૌકિક ભાવે ક્રિયા કરે છે એટલે લોકોને સારું દેખાડવા કરે, અથવા જ્ઞાન વગરની ક્રિયા કરે, સમજણ વગરની, અને કહે એમ કે દોષો ઘટતા નથી મારા, અને ઉપરથી એમ કયા કરે. એ દોષો ઘટવાનું જે પહેલાં સત્સંગથી કે સત્પુરુષના વચનથી કયા કયા દોષો છે અને એને ઘટાડવાનો કયો કયો ઉપાય છે એ પહેલાં જાણી અને એ જ ઉપાય જે જ્ઞાનીઓ કહે તે કરે તો દોષો જરૂર ઘટે. પણ આ જીવને તેમ તો કરવું નથી અને એમ કયા કરવું છે કે દોષો ઘટતા જ નથી, પણ તે ઘટાડવા માટે કર્યું છે શું? 24 કલાકમાં કેટલો કાળ એમાં ગાળ્યો છે? ખાલી 10 મિનિટની ભક્તિ કરી લીધી ને દોષો જતા નથી, કેવી રીતે જાય? બીજા 23 કલાક સામાં જાય છે. કયા પ્રકારે દોષ ઘટે? જીવ લૌકિક ભાવ ક્રિયા કર્યા કરે છે ને દોષો કેમ ઘટતા નથી એમ કયા કરે છે. યોગ્ય જીવ ન હોય તેને સત્પુરુષ ઉપદેશ આપતા નથી. જીવમાં યોગ્યતા ન હોય તો જ્ઞાની પુરુષો એને ઉપદેશ જ ના આપે, યોગ્યતા જ નથી. એટલે ગમે તેટલો ઉપદેશ આપે તો એ વ્યર્થ જાય છે, એટલે ખોટી મહેનત જ્ઞાનીઓ કરતા નથી. યોગ્ય જીવ ન હોય તેને સત્પુરુષ ઉપદેશ આપતા નથી. સત્પુરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઈએ. મુમુક્ષુએ જાગ્રત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. સત્પુરુષ એક પણ વચન સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાના વિશે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે અને દોષો ઘટાડશે, ત્યારે જ ગુણ પ્રગટશે. અહીંયા કહ્યું કે સત્પુરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વિરાગ તો વધી જવો જોઈએ. ત્યાગ વૈરાગ્ય સત્પુરુષ કરતાં એક મુમુક્ષુનો કહે છે ત્યાગ વિરાગ વધવો જોઈએ. મુમુક્ષુએ તો જાગ્રત રહીને વૈરાગ્ય વધારવો જોઈએ, કેમ કે જ્ઞાની પુરુષોની તો દશા થઈ ગઈ એટલે એમને તો કોઈ પતિત થવાનો એટલે કોઈ કારણ નથી ખાસ. પણ જો પોતે મુમુક્ષુ જાગૃત ન રહે તો એ ભૂમિકાથી પડી જાય, એટલે એને તો વાંચન વિચાર ભક્તિ સ્મરણના બળે પોતાનો વૈરાગ્ય જાગૃત રાખવો જોઈએ, નહીં તો વૃત્તિઓ એને પાડી નાખતા કંઈ સમય ન લાગે, કેમ કે અનાદિનો ઢાળ વિષય કસાય વાળો જ છે. સત્પુરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઈએ. મુમુક્ષુએ જાગ્રત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાના વિશે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે. અલ્પ પણ દોષ એને વારંવાર ખૂંચવો જોઈએ. આપણે કંઈ ભૂલ થઈ હોય તો એને ફીલ મહેસૂસ થવું જોઈએ કે ઓહો આવી ભૂલ થઈ ગઈ, મારે તેમ બોલાઈ ગયું, નહોતું બોલું મારે, એમ વારંવાર એને પિંચ થયા કરે, ખૂંચે, ઘણો જ ખેદ રાખે તો જ એ દોષો જાય, નહીં તો એ જાય એવા નથી. સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિશે દોષો હોવા માટે
बहुज खेद राखशे अने दोष घटाड़शे त्यारे ज गुण प्रगटशे। अल्प पण दोष मारामां छे एम विचारे करीने एने जो ए तरफ घृणारे के बहुज खोटी वात छे, आवुं थई गयुं, आवुं मारथी थवुं ज न जोईए एम वारंवार ए जो विचारे नहीं तो ये दोष कहीं घटे नहीं। अने आवी रीते बहुज खेद राखशे, खेद राखीने ए दोष घटाड़शे त्यारे ज गुण प्रगटशे। सत्संग समागमनी जरूर छे, सत्संग के सत्पुरुषों समागमनी घणी जरूर छे, कारण ए सिवाय दोषो घटे एवा नथी, अनादिना छे। वारंवार सत्संग जोईए એટલે પ્રવૃષિકે પડ્યો રહે સત્સંગમાં અને સાંભળ સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે, નહીં તો આ દોષો જાય નહીં, અનાદિના ઘાડ થઈ ગયેલા છે। ફરી નિમિત્ત આવે કે પાછી એવો ને એવો, એટલે સત્પુરુષનો બોધ વારંવાર પડ 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 થાય તો જ એમાં કુળાસ આવશે, બાકી એક બે વાર પાંચ પંદર વાર સાંભળે પણ એ દોષો જાય એવા નથી। સત્સંગ સમાગમની જરૂર છે।